x કે y કે z એવા પદાવલી આપણે ગોઠવી અને કુટ પ્રશ્નનો ઉકેલ આપણે મેળવીએ. અહીંયા એક કોયડો આવ્યો છે, તમારામાંથી એ રકમ વાંચવાની છે. યુવરાજભાઈ રકમ વાંચો. જોઈ સ્વરાણા મમ્મીની હાલની ઉંમર સ્વરાણી ઉંમર કરતા ગણી છે. 9 વર્ષ પછી સ્વરાણા મમ્મીની ઉંમર સ્વરાણી ઉંમર કરતા બમણી થાય છે, તો બંનેની હાલની ઉંમર શોધો. પ્રતીક્ષાબેન ફરી વખત ધીમે ધીમે રકમ વાંચો. જોઈ સ્વરાના મમ્મીની હાલની ઉંમર સ્વરાની ઉંમર કરતા 3 ગણી છે. 9 વર્ષ પછી સ્વરાના મમ્મીની ઉંમર સ્વરાની ઉંમર કરતા બમણી થાય છે, તો બંનેની હાલની ઉંમર શોધો. ઓકે, અહીંયા આપણે શું શોધવાનું છે? બોલ બે, કોની ઉંમર શોધવાની છે? સ્વરાના મમ્મી. માત્ર સ્વરાના મમ્મી? શાંતિથી તમે રકમ જુઓ પહેલા. સ્વરા અને તેની મમ્મી. શાબાશ, સ્વરા અને તેના મમ્મીની હાલની ઉંમર શોધવાની છે. તો જ્યારે પણ તમારી સામે કોયડો આવે મિત્રો, ત્યારે જે શોધવાનું હોય એ આપણને ખબર ન હોય તો એની બદલે આપણે કોઈ એક સંખ્યાની બદલે આપણે શું ધારીએ છીએ? એક્સ, વાય, ઝેડ, કોઈ પણ ચલ આપણે ધારી શકીએ. તો અહીંયા સ્વરાની અને એના મમ્મીની ઉંમર શોધવાની છે. તો મિત્રો સૌ પ્રથમ તમારે એ યાદ રાખવાનું છે કે જ્યારે બે બાબત શોધવાની હોય ત્યારે જે નાની બાબત હોય, નાની સંખ્યા હોય, એ જો તમે ધારશો તો દાખલાની ગણતરીમાં વધારે સરળતા રહેશે. તો અહીંયા સ્વરા અને એની મમ્મીની બંનેની ઉંમર શોધવી છે. તો આપણે કોની ઉંમર ધારીશું? સ્વરાની ઉંમર કે એના મમ્મીની ઉંમર? એ બેમાંથી નાનું કોણ હશે? સ્વરા. શાબાશ, તો સ્વરાની ઉંમર આપણે ધારીએ. સ્વરાની ઉંમર આપણે ધારીએ કે સ્વરાની હાલની ઉંમર એક્સ. હવે અહીંયા જો એક તમને ચાર્ટ આપ્યો છે, સ્ક્રીન ઉપર બરાબર ધ્યાન આપજો મિત્રો. સ્વરાની હાલની ઉંમર એક્સ છે. હવે તમે રકમ તમે વાંચી એમાં પ્રતીક્ષાબેને જે વાંચ્યું કીધું કે સ્વરાના મમ્મીની હાલની ઉંમર સ્વરાની ઉંમર કરતા 3 ગણી, એટલે સ્વરાની ઉંમર એક્સ ધારી હોય તો એના મમ્મીની કેટલી થાય? 3x. શાબાશ, સ્વરાની એક્સ છે, એના મમ્મીની ઉંમર એની કરતા 3 ગણી છે, એટલે એના મમ્મીની હાલની ઉંમર થશે 3x. હવે આપણને એવી શરત આપી છે કે સ્વરાની અને એના મમ્મીની બંનેની 9 વર્ષ પછીની ઉંમર આપણે જોઈ છે. જો તમે રકમ આગળ વાંચો, શરત શું આપી છે કે 9 વર્ષ પછી સ્વરાના મમ્મીની ઉંમર સ્વરાની ઉંમર કરતા બમણી થાય છે. એટલે 9 વર્ષ પછીની ઉંમર જોઈએ છે. ચાલો આજે આપણે બીજી એક પ્રશ્નોત્તરી કરવી છે. તમારી ઉંમર કેટલી છે બેટા? 12 વર્ષ. 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી થશે? શાબાશ, કઈ રીતે ખબર પડી તમને? હા, તમે 5 વર્ષ ઉમેર્યા કારણ કે 5 વર્ષ પછીની ઉંમર શોધવી હતી. યુવરાજભાઈ તમારી ઉંમર કેટલી છે? 13 વર્ષ. તમારી 7 વર્ષ પછી કેટલી ઉંમર થશે? 20 વર્ષ. કઈ રીતે ખબર પડી? સરવાળો કર્યો. શેનો સરવાળો કર્યો? 13 અને 7 નો. વેરી ગુડ. તમારી હાલની ઉંમરમાં તમારે 7 વર્ષ પછીની ઉંમર શોધવી હોય તો તમારે હાલની ઉંમરમાં 7 વર્ષ ઉમેરવા પડે છે. અહીંયા આપણે જે રકમ આપી છે એમાં 9 વર્ષ પછીની ઉંમર આપણે જોઈએ છીએ ને, તો બંનેની ઉંમર હાલની ઉંમર જે છે એમાં 9 વર્ષ પછીની ઉંમર શોધવા માટે બંનેની ઉંમરમાં આપણે 9 ઉમેરવા પડશે. તો જો અહીંયા કોષ્ટક ઉપર ધ્યાન આપો, સ્ક્રીન ઉપર જુઓ જોઈ, હાલની ઉંમર સ્વરાની કેટલી છે? સ્વરાની હાલની ઉંમર છે એક્સ. અહીંયા જુઓ તમે, સ્વરાની હાલની ઉંમર એક્સ છે, સ્વરાના મમ્મીની હાલની ઉંમર 3x છે. તો સ્વરાની હાલની ઉંમર એક્સ હોય તો 9 વર્ષ પછીની ઉંમર કેટલી થશે સ્વરાની? એક્સ વત્તા 9. શાબાશ, સ્વરાના મમ્મીની હાલની ઉંમર 3x છે તો 9 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? 3x વત્તા 9. વેરી ગુડ, બંનેમાં 9 ઉમેરીએ તો આપણને સ્વરા અને એના મમ્મીની 9 વર્ષ પછીની ઉંમર મળી. હવે શરત બરાબર વાંચો ફરી વખત. છેલ્લું જે વિધાન છે, છેલ્લો પેરેગ્રાફ છે, 9 વર્ષ પછી સ્વરાના મમ્મીની ઉંમર સ્વરાની ઉંમર કરતા બમણી થાય છે. અહીંયા ધ્યાન આપો કોષ્ટકમાં પાછું, 9 વર્ષ પછી સ્વરાની ઉંમર કેટલી છે? એક્સ વત્તા 9. અને સ્વરાના મમ્મીની ઉંમર 9 વર્ષ પછી કેટલી છે? તો સ્વરાના મમ્મીની